ગોધરામાં 12 વર્ષથી ચાલતી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સુવિધાઓના અભાવના કારણે ધોરણ 6 થી 10ના 350 જેટલા વિદ્યાર્થીઓ માટે ફક્ત એક જ ટોયલેટ. શૌચાલય અભિયાન નિષ્ફળ. ધોરણ 1 થી 5ની શાળા દવાખાનાની ઉપર અશુદ્ધ હવાના વાતાવરણમાં નાના બાળકોની તંદુરસ્તી ઉપર જોખમ. દિનેશ બારિયા. શહેરોમાં સરકારી શાળાઓની સુવિધાની હાલત બદતર. ખાનગી શાળાઓની સંખ્યા વધારી. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા વાલીઓને મજબૂર કરાયા. ભાજપ સરકારે શિક્ષણ પણ શ્રેષ્ઠ અને મફત ના આપી શકી. દિનેશ બારિયાએ જણાવ્યું. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એકમાત્ર કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે. આ વિદ્યાલય વર્ષ 2010માંથી ચાલે છે અને આજે 12 વર્ષ જેટલા સમયથી ચાલતી કેન્દ્ર સરકાર સંચાલિત સ્કૂલમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ કેટલાક વાલીઓની રજૂઆતના પગલે આમ આદમી પાર્ટી પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારિયાએ શાળાની મુલાકાત લીધી હતી અને શાળામાં વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી. જો કે આજ રોજ મહિનાનો બીજો શનિવાર હોવાથી શાળામાં રજા હોવાનું શાળાના ગાર્ડ મેન સતીશભાઈ પરમારે જણાવ્યું હતું. પરંતુ શાળાનું મકાન અને ભૌતિક સુવિધાઓ બાબતે દિનેશ બારિયાએ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારિયાએ જણાવ્યું કે ગોધરા શહેરના મધ્યમાં આવેલી આ શાળા વર્ષ 2010થી શરૂ કરવામાં આવી છે. અહીં ધોરણ 5, 6 થી 10ના વર્ગો ચાલે છે અને અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેવી જાણકારી આપવામાં આવી. ત્યારે અહીં કોઈ જ પ્રકારની શૈક્ષણિક સુવિધા પૂરી નથી તેવું સ્પષ્ટ દેખાય છે દ્રશ્યથી. શાળામાં પૂરતા વર્ગ નથી. લાયબ્રેરી, પ્રયોગશાળા, રમતનું મેદાન, પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું જણાવાયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શૌચાલય છે, જેમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે એક જ છે. છોકરા છોકરીઓને ટોયલેટમાં જવા એક દરવાજો છે. આ મોટી અસુવિધા અને અવ્યવસ્થા છે. તેમ છતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ આ જ ટોયલેટનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આટલી ગંભીર નોંધ કેમ કોઈ અધિકારીઓએ લીધી નથી? એક તરફ ગૌરવ ભાટિયા જણાવી રહ્યા કે અમે દેશભરમાં શૌચાલયો બનાવ્યા, પરંતુ અહીંયા શાળાના કેન્દ્રીય વિદ્યાલયમાં જ જો શૌચાલય ન બનાવ્યા હોય તો માત્ર ટીવી પર અને કાગળ પર જ શૌચાલયો બન્યા છે. દર વર્ષે શાળાનું ઇન્સ્પેક્શન થતું હોય છે, નિરીક્ષણ થતું હોય છે તો શું જુએ છે? 12 વર્ષના વાળા વીતી ગયા, શાળામાં શૌચાલયની અસુવિધા બાબતે કેમ કોઈએ ધ્યાન નથી લીધું? આ એક મોટો પ્રશ્ન છે આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ધોરણ 1 થી 5ની કેન્દ્રીય વિદ્યાલય છે પાછી પટેલવાડા વિસ્તારમાં આવેલા મસ્જિદની પાસેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દવાખાનાની ઉપર ચાલે છે. ત્યાં શાળાનું મકાન જ નથી. લો, શાળાનું મેદાન નથી. લો, પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. ત્યારે શિક્ષણની મોટી મોટી ગુલબાંગો ફેંકતી નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર અને વિજય રૂપાણીની સરકારે શું કર્યું તેવા સવાલો પણ ઉઠવા પામી છે. શુદ્ધ હવાનું વાતાવરણ જ નથી. બરચક વિસ્તારમાં ઘોંઘાટવાળા વાતાવરણમાં નીચે દવાખાનું હોવાથી અશુદ્ધ હવા અને અસુરક્ષિત વાતાવરણમાં નાના નાના બાળકોને ભણવું કેટલું જોખમી છે. શું જિલ્લાના અધિકારીઓની જાણ બહાર હશે? આશ્ચર્ય છે. દિનેશ બારી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આવું હોય ગુજરાતનું શિક્ષણ? આ હોય ગુજરાતના શિક્ષણમાં? કેન્દ્રની વિશ્વની વિદ્યાલયમાં આવું જો પરિસ્થિતિ હોય, જો કેન્દ્રની વિદ્યાલયોમાં આવી પરિસ્થિતિ હોય તો રાજ્યની શાળાઓમાં કેવી પરિસ્થિતિ, તે પણ એક સવાલ છે. સાથે સાથે ગોધરા શહેરમાં સરકારી શાળાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સુવિધાઓની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં ખાનગી શાળાઓમાં દર વર્ષે પ્રતિ વર્ષે વધારો થઈ રહ્યો છે અને વધારો સરકાર કરી રહી છે અને સરકારી શાળાઓનો સત્યનાશ કરી રહી છે. કોઈ કામ જ નથી કરતા, કોઈ વિકાસના કામ હોય. શું શૌચાલય શાળાના બાળકો ધોરણ 6 થી 10ના હોય, 6, 7, 8, 9 ચાર ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને એક જ શૌચાલયનો ઉપયોગ કરવામાં આવતો અને તેમાં પણ છોકરા છોકરીઓને એ માટે જવા માટે એક જ દરવાજો હોય ત્યારે કેટલું વ્યાજબી કહી શકાય? એક તરફ બેટી બચાવો બેટી પઢાઓ મોટા મોટા નારા આપવામાં આવે છે, પરંતુ સુવિધા નામે મીંડું છે. કેન્દ્ર સરકાર કંઈ જ ધ્યાન આપતી નથી શિક્ષણ બાબતમાં. માત્ર ચિંતા કરતી હોય તો ખિસ્સા કેવી રીતે ખાલી કરવા તે જ ચિંતા કરતી હોય. હાલમાં મોંઘવારીનો માર લોકો વેઠી રહ્યા છે. કૂદકીને ભૂસકે મોંઘવારી વધી રહી છે. કૂદકીને ભૂસકે પ્રાથમિક શિક્ષણ ખાનગીકરણ થતું જઈ રહ્યું છે, જેને લઈને ફીમાં પણ કડક વધારો થતો જતો હોય છે. ત્યારે સામાન્ય અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કેવી રીતે મેળવવું તે એક મોટો સવાલ ગુજરાતમાં ઉઠી રહ્યો છે. ત્યારે ગુજરાતને મજબૂર કરી રહી છે ડબલ એન્જિનની સરકાર. ગુજરાતની જનતા સાથે ધોખો કરી રહી છે ડબલ એન્જિનની સરકાર. ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ અપાવવા માટે નિષ્ફળ રહી છે સરકાર. કેન્દ્રની સરકારની વિદ્યાલય છે, છતાં પણ અહીંયા જો સુવિધાઓ ન હોય અને સુવિધાના નામે મીંડું હોય
ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓને સૂચવા અને વિચારવા જેવી બાબત હોય તેવું પણ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું. સાથે સાથે ગોધરા શહેરમાં સરકારી શાળાઓની સંખ્યા અને સુવિધાના બાબતે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં ખાનગી શાળાઓમાં પ્રતિ વર્ષે પ્રતિદિને વધારો થઈ રહ્યો છે. શહેરીજનો પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા માટે મજબૂર કરાય છે. ના પૈસા હોય તો કેમ કે સરકારી શાળામાં શિક્ષક પણ નથી ને સુવિધા પણ નથી, તો પોતાની દીકરીઓને કેવી રીતે મોકલે? જ્યાં શૌચાલયની સુવિધા જ ન હોય ને બેસવાની સુવિધા ન હોય તો કેવી રીતે શાળામાં બાળકોને ભણાવે? તો ખાનગીમાં જ મોકલવા પડે મજબૂરીથી. ન પૈસા હોય તો પણ દેવું કરીને પણ પોતાના બાળકોને ખાનગી શાળામાં મૂકવા મજબૂર સરકાર કરી રહી તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2010થી એટલે કે 12 વર્ષનું શાસન વીતી જવા છતાં પણ સરકારે શાળાનું કોઈ ઠેકાણું નથી, નથી મકાન કે નથી શૌચાલય, નથી કોઈ સુવિધા. કેવી રીતે ભણે બાળકો? અને કેન્દ્રની વિદ્યાલય છે તો કેન્દ્રની સરકાર એક તરફ મોટી મોટી બુલેટ ટ્રેનની ને હવાઈ જહાજની ને હવાઈ ચંપલની મોટી મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં કંઈક જુદું જ છે. ગુજરાતની પ્રજાને ઠગવામાં આવી હોય તેવા અહેસાસ થઈ રહ્યું છે ગુજરાતની જનતાને. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ જે આપવામાં આવી રહ્યું છે, જે કેન્દ્રની શાળાઓમાં પાય છે, તે શિક્ષણની વ્યવસ્થામાં મીંડું જોવા મળી રહ્યું છે. એમાં ભોજન કેવું આપવામાં આવે તો સવાલ જ નથી, કેમ કે આજે શનિવાર હોય તેથી કરીને વિદ્યાર્થીઓને રજા હોવાથી વિદ્યાર્થીઓ મળ્યા ન હતા. શું ભોજનમાં ભાઈ આ બાબતમાં કેન્દ્રની જેટલી પણ વિદ્યાલયો છે તેમાં તપાસ કરવામાં આવે અને કેન્દ્રની વિદ્યાલયમાં શું સુવિધા છે તેની તકેદારી રાખવામાં આવે તે કેન્દ્ર સરકારની જવાબદારી છે, છતાં પણ પોતાની જવાબદારીમાંથી મુક્ત થતી હોય તેવું સરકાર લાગી રહી છે. ત્યારે કેન્દ્રની સરકાર ની સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, સરકારી મફત શ્રેષ્ઠ શિક્ષણ આપી શકતી નથી, એટલે ભાજપ સરકારે શું કર્યું? આવા અનેક સવાલો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે દિનેશ બારિયા દ્વારા. અને હકીકત એ છે કે છેલ્લા 12 વર્ષથી આ શાળામાં સુવિધાના નામે મીંડું છે. કેન્દ્રની વિદ્યાલય છે તો કેવી રીતે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ જઈ શકે? ખાનગી શાળામાં જવા માટે મજબૂર સરકાર કરી રહી હોય તેવું આ વિકાસ ન કરી અને સાબિત કરી દીધું છે તેવું દિનેશ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર, હું દિનેશભાઈ બારિયા, પંચમહાલ લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે ગોધરાની અંદર આ કેન્દ્રીય વિદ્યાલયની એક મુલાકાત માટે આવ્યો છું. અહીંયા કેન્દ્રીય વિદ્યાલયની અંદર ધોરણ 6 થી 10મા ધોરણ સુધીના વર્ગો છે. અંદાજિત સંખ્યા અહીંયા 350 ની આસપાસની સંખ્યા છે. વર્ગોની સુવિધા પણ લિમિટેડ છે અને વ્યવસ્થાની અંદર જોઈએ તો આજે 350 વિદ્યાર્થીઓની વચ્ચે આ આપણી સામે દેખાય છે સંડાસ બાથરૂમ ટોયલેટ, કે જેમાં 2 જ ટોયલેટ છે, એક વિદ્યાર્થીઓ માટે અને એક વિદ્યાર્થિનીઓ માટે. છોકરા છોકરીઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી અને આ પ્રકારની વ્યવસ્થા આજે અહીંયા જોવા મળે છે. 1 થી 5ની સ્કૂલ જે છે એ કેન્દ્રીય વિદ્યાલયની અલગ બિલ્ડિંગ કંઈક છે, એમાં પણ સુવિધા શું છે પછી જોઈએ. આજે શનિવાર છે, આજે બીજો શનિવાર હોવાના કારણે આ સ્કૂલ આજે શૈક્ષણિક કાર્ય બંધ છે. અહીંયા કોઈ સ્ટાફમાં કોઈ મળ્યો નથી, પણ આજે સતીશભાઈ પરમાર અહીંયા મળ્યા છે અને એમની હાજરીમાં અહીંયા મને વ્યવસ્થા જોવા મળી છે. ઠીક છે, સરકારને ધ્યાનમાં દોરાઈશું કે આટલી સરસ કેન્દ્રીય વિદ્યાલયની છે તો સંડાસ બાથરૂમની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે, શાળાના વર્ગો પણ કરવામાં આવે. ઘણા વર્ષોથી આ શાળા ચાલે છે પરંતુ અહીંયા હજુ સ્કૂલનું બિલ્ડિંગ બન્યું નથી, તો આ છે આપણી સરકારની શિક્ષણ બાબતની વ્યવસ્થા. શિક્ષણ બાબતની વ્યવસ્થા માટે આજ્ઞા યોગ્ય અમે રજૂઆત કરીશું. થેન્ક યુ, આભાર. ગુજરાત રાજ્યના 27 વર્ષના શાસનમાં કેન્દ્ર શાસિત શાળાઓમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, તેમાં ગોધરાનો પ્રથમ નંબર આવે. જાણી જોઈને 27 વર્ષથી ગોધરામાં સરકારે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવાની કોશિશ કરી ન હોય તેવું જોવા મળી રહ્યું છે. કેન્દ્રની સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર હોય, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હોય અને 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપનું શાસન એટલે કે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ છેલ્લા 12 વર્ષથી આ કેન્દ્રીય વિશ્વ શાળા, જે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય આવેલી છે, ધોરણ 6 થી 10ના બાળકો 350 અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે આજ સુધી સુવિધા માટે કોઈ જગ્યા કે મકાન કે રમતગમતના સાધનો વિકસાવવામાં આવ્યા નથી. માત્ર નામ પૂરતી જાણે કે શાળાઓ ચાલતી હોય સરકારની તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કેન્દ્રની ઊંઘીતી સરકાર ઊંઘમાં ઝડપાઈ છે અને બાળકોના શિક્ષણમાં વિક્ષેપ પડી રહ્યો છે. શાળા જે મધ્ય ગોધરાની વચ્ચે આવેલી છે તેના માટે કોઈ અલાયદું વ્યવસ્થા કરવામાં આવી નથી. આમ કેન્દ્ર શાસિત જે સરકારી શાળાઓ આપવામાં આવી હતી કેન્દ્રીય વિદ્યાલય, તેમાં ગોધરામાં આ એક જ શાળા છે અને એક જ ટોયલેટ છે.
અને તેમાં 350 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ ટોયલેટ જોવા મળી રહ્યું છે. આ છે ગુજરાત વિકાસ મોડલ, શૌચાલય વિકાસ મોડલ. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્થળ તપાસ કરી અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત સરકાર સરકારી શાળાઓને નામોનિશન કરવા માટે અને ખાનગી શાળાઓને વિશેષ પ્રાધાન્ય આપવા માટે તૈયારીઓ કરી જ લીધી છે 27 વર્ષથી, જેને લઈને સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મેળવવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.